લીલછા ગામ અને આજુબાજુમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ. લીલછા અને આજુબાજુમાં ગણેશ ચતુર્થીની વહેલી સવારે મેઘરાજાએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આક્રમક રીતે ત્રાટકતા ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. લીલછા ગામની અંદર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાતા પ્રજાપતિ મહેન્દ્રભાઈની ઘરવખરી પણ પાણીમાં તરતી થઈ હતી અને કફોડી હાલતમાં મુકાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 4 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પ્રવીણ લુણી ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહેવા લાગી હતી. નીચાણવાળા રહેણાંક અને વિસ્તારોમાં પાણી ફરી વર્યા હતા. જ્યારે વધુ વરસાદ વધવાથી વીજળી કડકા પડવાથી પંચાલ જિજ્ઞેશભાઈની 1 બેસનું પણ વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. કફોડી સ્થિતિ ગામમાં જોવા મળી હતી. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. વધુ વરસાદ પડવાથી લીલછા ગામમાં જવાનું કે આવો ન કોઈ માર્ગ ચાલુ રહેતો નથી. ત્યારે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શરીફ મંસૂરી, ZSTV, ભિલોડા.